विद्यार्थी मित्रों आर्यम यूट्यूब चैनल में आपनो स्वागत है। आपणे जोई रह्या छीए क्लासिफिकेशन ऑफ फंक्शन कम्प्लीट द सेंटेन्स एंड रिस्पोन्ड टू द सेंटेन्स। तो आज आपणे 13 अने 14 नंबर नो पॉइंट जोवानो छे, बराबर। आगला बे वीडियो नी अंदर आपणे 24 अने जे बीजा अगला वीडियो नी अंदर आपणे 24 विषय पण माहिती मेळवी, बराबर, अने सजेशन अने एडवाइस विषय जोयुं। हवे आजे आपणे एक्सप्रेसिंग अल्टरनेटिव चॉइस, लास्ट टाइम आपणे खाली चॉइस जोयुं हतुं, आजे आपणे अल्टरनेटिव चॉइस जोवानुं छे। अल्टरनेटिव बेमांथी कोई एकनी अथवा बन्नेमांथी एक पण नहीं, तेने कहेवामां आवे छे अल्टरनेटिव चॉइस। तो एनी निशानी आइधर ओर अथवा नाइधर नोर। घणा एवा बधा वाक्य हशे एमां मात्र आइधर ही आवे छे अने नाइधर ही पण आवे छे, बराबर। तो हवे आजे आपणे जोईशुं अल्टरनेटिव चॉइस नी अंदर, बराबर, वाक्य रचना प्रमाणे। तो एनी वाक्य रचना आपणे जोईए तो मोस्ट ऑफली केवी वाक्य रचना होय छे, बराबर, आइधर के नाइधर। आइधर ओर एटले बे माथी एक अने नाइधर नोर एटले बे माथी एक पण नहीं, लेकिन नकार गणाय ने आ हकार गणाय। तो आपणे अहींया लईए भाई कर्ता प्लस क्रियापद प्लस आइधर, बराबर, प्लस नाउन प्लस ओर प्लस नाउन। नाउन એટલે કે કોઈ નામ પણ આપેલું હોય અથવા વર્બ પણ આપેલું હોય, બરાબર। અહીંયા આપણી પસંદગી બેમાંથી એકની બતાવવાની, બરાબર। હવે વાક્ય રચના પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ જોઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર, બરાબર। ધારો કે અહીંયા આપણને આપેલું હોય હી વિલ, બરાબર, આ અધૂરું વાક્ય છે। હવે આપણે આને પૂર્ણ કરવું હોય તો હી વિલ, બરાબર, ઈટ આઈધર પીઝા ઓર, બેમાંથી એક, તો આપણે એક એનો શબ્દ લઈએ, બરાબર, પીઝા ઓર પાણીપુરી, એટલે કે હી વિલ ઈટ આઈધર પીઝા ઓર પાણીપુરી, એટલે કે બેમાંથી એક ખાશે, બરાબર। બીજું એક એક્ઝામ્પલ આપણે નાઇધર નોરનું જોઈએ, એટલે કે શી કેન, બરાબર, રીડ નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી। She can read neither English nor Hindi, એટલે કે તેણી છે એ હિન્દી કે ઇંગ્લિશ બંનેમાંથી વાંચી શકશે નહીં, બંનેમાંથી એક પણ નહીં, બરાબર। આ થયું આપણું અલ્ટરનેટિવ ચોઈસ, બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો આઈધર ઓર અથવા નાઈધર નોરનો ઉપયોગ કરવાનો। ત્યાર પછી એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા ટોકિંગ અબાઉટ ડિસ્ટન્ટ પાસ્ટ, તો એમાં એક વર્ડ યાદ રાખો યુઝ ટુ। હવે વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ, બરાબર, થોડીક વાક્ય રચના નથી આપણે પૂર્ણ લખતા, પણ આગળ આપણે બતાવી દઈએ, પર કરતા પ્લસ યુઝડ ટુ પ્લસ વી વન, બરાબર, યુઝડ ટુ વી વનનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર। હવે ઘણીવાર એવા બધા પણ વાક્ય આપણને આપેલા હોય છે કે જેની અંદર આપણે અલગ અલગ યુઝડ ટુ, હવે યુઝડ ટુ પહેલાં, યુઝડ ટુ પહેલાં ટુ બીનું રૂપ પણ આવી શકે છે, બરાબર, અને એની સિવાયની બીજી કોઈ પણ માહિતી આપણે ટુ બીનું રૂપ પછી યુઝડ ટુ હોય તે પહેલાં, તે પહેલાં આપણને બીજા ઘણા બધા વર્ડ્સ પણ આપેલા હોય છે। હવે યુઝડ ટુનો આપણે ઉપયોગ કરીએ, બરાબર, યુઝડ ટુનો ઉપયોગ કરતા પહેલાં આગળ કરતા ક્રિયાપદ અને યુઝડ ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદનો જ આપણે ઉપયોગ કરવાનો, બરાબર।
તો અહીંયા વાક્ય રચના મેં લીધી છે કર્તા યુઝડ ટુ અને વી વન એટલે કે મૂળ ક્રિયાપદ. હવે ઘણીવાર એવું પણ બને છે કર્તા પછી ટુ બી નું રૂપ આપેલું હોય પછી યુઝડ ટુ આપેલું હોય બરોબર પછી આપણે પણ વી વન જ ઉપયોગ કરવાનો વી વન એટલે કે મૂળ ક્રિયાપદ બરોબર. હવે આ એક્ઝામ્પલ ઉપર આ વાક્ય રચના પરથી આપણે એક એક્ઝામ્પલ દર્શાવી દઈએ. ધારો કે શી યુઝડ ટુ બરોબર શી યુઝડ ટુ. હવે અહીંયા કોઈ પણ આપણે વી વન તરીકેનો શબ્દ લઈએ ધારો કે શી યુઝડ ટુ કુક ધ ફૂડ બરોબર. શી કુકડ શી યુઝડ ટુ કુક ધ ફૂડ. સેકન્ડ સેન્ટેન્સ આપણે બતાવીએ હી ઇઝ યુઝડ ટુ રીડ ધ નોવેલ બરોબર. આ વાક્ય પણ આપણા માટે ઉપયોગી છે કે હી ઇઝ યુઝડ ટુ રીડ ધ નોવેલ એટલે કે યુઝડ ટુ પહેલાં ઘણી વાર ટુ બીના રૂપ પણ આવે છે અને જો કરતા પછી યુઝડ ટુ પણ હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટનો આ જો કોઈ શબ્દ હોય તો યુઝ ટુ બરોબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે અને ડિસ્ક્રાઇબ ધ ફંક્શનની અંદર એટલે કે લેંગ્વેજ ફંક્શનની અંદર બરોબર. યાદ રાખજો યુઝ ટુ હોય તો હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ બરોબર. પાસ્ટ કે તો અહીંયા ઇઝની જગ્યાએ કદાચ વોઝ પણ આપણે ઉપયોગ કરી શકીએ બરોબર. એટલે યાદ રાખજો કે આની અંદર એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન કે તો માત્ર યુઝ ટુનો ઉપયોગ થાય અથવા ટુ બી પ્લસ યુઝડ ટુ. પણ જો પાસ્ટ કે તો અહીંયા આપણને માત્ર વોઝ જ બતાવવાનું હોય છે બરાબર. ત્યાં પર બીજો કોઈ વર્ડ્સ આપણે લઈ શકતા નથી. એટલે ખાસ યાદ રાખજો કે હેબિચ્યુઅલ એટલે કે મનમાં એક જ શબ્દ યાદ રાખવાનો યુઝ ટુ. યુઝ ટુ પછી હંમેશા વી વન એટલે કે મૂળ ક્રિયાપદ જ આવે બરાબર. એવી રીતે અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ કે તો આઈધર ઓર અથવા નાઈધર નોર અથવા ખાલી આઈધર અથવા નાઈધર તો એના ઉપરથી પણ આપણે વાક્ય બનાવી શકીએ. તો આગળના વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પોઈન્ટ વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના અને એની નિશાની પરથી તમે તમારે જાતે જ ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો જેનાથી તમને યોગ્ય પરિણામ મેળવી શકો. તો વાક્ય રચના અને જે નિશાનીઓ છે નિશાનીઓ તો મિત્રો ભૂલતા જ નહીં કારણ કે નિશાની જેટલી તમે તૈયારી કરશો એટલું જ તમારું વધારે ગ્રામર બેટર થશે એટલે કે ક્લાસિફિકેશન કમ્પ્લીટ ધ સેન્ટન્સ કે રિસ્પોન્ડ ધ સેન્ટન્સ જે પણ હોય એ વધારેમાં વધારે ઉપયોગી બનશે. એટલે ઇલેમેન્ટ અને એની વાક્ય રચના યાદ રાખો. એના ઉપરથી જો યાદ ન રહેતી હોય તો એ વાક્યને વારંવાર એની પ્રેક્ટિસ કરો બરોબર. આ એલિમેન્ટનો ઉપયોગ કરીને વારંવાર એ વાક્યની તમે પ્રેક્ટિસ કરશો એટલે એની વાક્ય રચના પણ તમને સરળતાથી યાદ રહી જશે. કારણ કે પાકું કરવાથી કે માત્ર વાંચવાથી યાદ રહેતું નથી એને માટે લખાણ કરીને કે વધારેમાં વધારે લખીને પ્રેક્ટિસ કરો એટલે તો તેના વિશે તમને વધારે માહિતી મળશે. એટલે કે વિદ્યાર્થીઓ મિત્રો આગલા વિડીયોની અંદર આપણે નવા પોઈન્ટ સાથે નવા ફંક્શન વિશેની માહિતી મેળવીશું. નમસ્તે.